ચાલ ભોઈરામ, ગઈકાલે આપણે આલ્કોહોલ અને આલ્કોહોલનું ઓક્સિડેશન જોયું. હવે એની એક્ઝેટ નીચે એટલે કે બી નંબરની પ્રક્રિયા જોઈએ. એની નીચે એક્ઝેટ નીચે સી છે, ફિનોલ સંયોજનોની પ્રક્રિયા. ત્યાંથી આપણે આગળ ચાલવાનું. તેમાં એક નંબર વન આપેલું છે, ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવું હશે તે આપણે જાણતા છે, જો કે આપણને ખબર ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવું કહેવાય તો એ આપણે જોશું. અને એરોમેટિક વિસ્થાપન, એરોમેટિક વિસ્થાપન એટલે ફિનોલ જે સંયોજન છે એ એરોમેટિક સંયોજન છે. જેમ કે આપણે લખીએ આ રીતના, આ ફિનોલ છે તો ફિનોલના એરોમેટિક, એરોમેટિક એટલે આ ચક્રીય સંયોજન, તેના પરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને ઇલેક્ટ્રોન અનુરાગી આયન જોડાશે. ઇલેક્ટ્રોન અનુરાગી આયન જોડાશે. હવે સારું, મેં આ લખ્યું ઇલેક્ટ્રોન અનુરાગી એટલે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે બધા મોટે ભાગના પોઝિટિવ આયનો, જેમ કે NO2+, Br+, SO3H+, આ બધું શીખી ગયેલા છે આપણે. SO3H+ આ નાઇટ્રેશન કરવાથી મળે, આ સલ્ફોનેશન કરવાથી મળે, આ હેલોજિનેશન કરવાથી મળે, આલ્કાઇલેશન કરીએ તો CH3+ મળે, એસાઇલેશન કરીએ તો COCH3 મળે. આ બધા ક્રિયાશીલ સમૂહ છે અને આ જે ક્રિયાશીલ સમૂહ છે ખરાતે ત્યાં જોડાઈ શકે. આ બધા પોઝિટિવ, પોઝિટિવ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહેવાય. તેના દ્વારા એટલે કે આ બધા આયનો દ્વારા બેન્ઝીન વલયમાં રહેલા હાઇડ્રોજનનું શું થશે તો કે વિસ્થાપન થશે. વિસ્થાપન, આ હાઇડ્રોજનનું નહીં, આ હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. અહીંયા જે એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે જોડાયેલા છે એનું વિસ્થાપન થશે આવા ક્રિયાશીલ સમૂહ દ્વારા. જો નાઇટ્રેશન કરું તો NO2 વડે, આમાંથી કોઈ બી H નું. અહીંયા બ્રોમિનેશન કરું તો Br+ વડે, સલ્ફોનેશન કરું તો SO3H+ વડે વગેરે વિસ્થાપન થઈ શકે. તો પહેલાં તો આપણને એટલી સમજવી પડી જોઈએ કે સારું ઇલેક્ટ્રોન અનુરાગી એટલે એરોમેટિક વિસ્થાપન એટલે શું. તો કે એરોમેટિક એટલા એવા ચક્રીય સંયોજન, તેના પર એલા હાઇડ્રોજનનું શું થશે વિસ્થાપન. હવે એક ફિનોલ વિશે બહુ અગત્યની વાત, જે કદાચ ટેક્સ્ટ બુકની અંદર પહેલા પેરેગ્રાફની અંદર લખેલી છે પણ આપણને બહુ ખાસ કરીને ખ્યાલ નહીં આવે તો હું અહીંયા એને હું સમજાવવાનો પ્રયત્ન કરતો છું. ફિનોલ સંયોજન, ફિનોલ એટલે એનું સ્ટ્રક્ચર આવે આવું, સ્ટ્રક્ચર એટલે એનું બંધારણ આવે આવું. હા, એનું બંધારણ જનરલી આપણે આગળ એવું શીખી ગયા કે ભાઈ ફિનોલ સંયોજનો જે ખરા તે એસિડિક હોય, તો આલ્કોહોલ અને પાણી કરતાં એની એસિડિકતા કેવી છે, વધારે છે. તેનું રીઝન બી આપણે જોઈ ગયા, સંસ્પંદન ને એવું તેવું જોઈ ગયા. હવે અહીંયા જો હું એવું વિચાર કરું તો ખાલી તમને સમજાવવા પડતું કે જો આ ફિનોલ જે ખરો તે એસિડિક હોય તો આપણે એસિડિક હોવા માટે શું શરત વાત કરેલી, તો કે એવી વાત કરેલી કે જે સરળતાથી H+ નું દાન કરી શકે તેને એસિડ, તે એસિડિક કેવો હોય, એસિડ જે ખરો તે પ્રબળ એસિડ હોય. જો ધારો કે આ H+ દાન કરે તો H+ પોતા, આ H જે ખરો તે પોતાનો ઇલેક્ટ્રોન લઈ જવાનો નથી, નથી લઈ જવાનો તો ઓક્સિજન લઈ લે, કારણ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે. તેને કારણે તમને જે સંયોજન મળે, બહુ ધ્યાનથી સમજો, બહુ સંયોજન મળે જે તે સંયોજન જે ખરું જેને કહેવાય ફિનોક્સાઇડ આયન. આને કહેવાય ફિનોક્સાઇડ આયન, બહુ અગત્ય હોય એવા ફિનોક્સાઇડ આયન. હવે આ ફિનોક્સાઇડ આયન બહુ અગત્ય કેમ, તો કે આ ફિનોક્સાઇડ આયન બન્યા પછી શું થાય ખબર, તો કે ફિનોક્સાઇડ આયન બન્યા પછી એવું થાય કે ફિનોક્સાઇડ આયનમાં ઓક્સિજન પાસે રહેલા ઇલેક્ટ્રોન જે ખરાઈ રહ્યા, આ ઇલેક્ટ્રોન, તે ઇલેક્ટ્રોન અંદરની તરફ, હવે જો એ અંદરની તરફ વળે એટલે સંસ્પંદન અસર પ્રેરે તો અહીંયા ડબલ બોન્ડ થઈએ, તો આ પાઈ બંધે તૂટી જવું પડે અને એ નજીકના કાર્બનને પાઈ બંધના ઇલેક્ટ્રોન આપી દે. તો આ આપણે જોઈ ગયેલા છે પણ તમને કહેવું કે અહીંયા થઈ જાય ડબલ બોન્ડ અને આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન થઈ જાય, આ રીતના અહીંયા બંધ રહેવાનો અહીંયા. પણ આ જે ખરો ને કાર્બન તે બની જાય નેગેટિવ, કેમ કે એની સાથે હાઇડ્રોજન બી જોડાયેલો છે. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન જે ખરા તે આ કાર્બન પાસે આવ્યા, એટલે હવે કાર્બનની વેલેન્સી કેટલી થઈ ગઈ, તો કે 3 ને 2 5, એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવે. અને આવા નેગેટિવ ચાર્જ જે આવે એ કાર્બન જે ખરો તે આવા NO2+, Br-, SO3H+, CH3 કે આવાને શું કરી શકે, અથવા આ આયનો આના ઉપર એટેક કરી શકે.
એટલે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા સરળ બની શકે. હા, અહીંયા નેગેટિવ બનશે, અહીંયા બનશે, અહીંયા બનશે, તમને યાદ હોય તો સંસ્પંદનમાં. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો આ પાઇ બંધ તૂટે ને અહીંયા આવી જાય. સંસ્પંદન આપણે જોયેલું છે તો નેગેટિવ ચાર્જ અહીંયા આવે, અહીંયા બી આવી શકે નેગેટિવ ચાર્જ, આટલે બી આવી શકશે અને આટલે બી. એટલે તમને ખ્યાલ આવી જાય કે ઓએ છે કેવો નિર્દેશક છે, તો કે આપણે જાણતા છે કેવો નિર્દેશક છે, ઓર્થો અને પેરા. તો નવો કોઈ બી ક્રિયાશીલ સમૂહ આવે તે ઓએ જ એને શું કરે, તો કે સ્થાન નિર્દેશ બી કરે કે ભાઈ તારે જવાનું છે ઓર્થો પર, તારે જવાનું છે ઓર્થો પર અથવા પેરા પર અથવા ઓર્થો પર. તો કે ઓર્થો પેરા બે સ્થાન નિર્દેશ કરે. બીજું એનો ટુ કે બીઆર પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી આયનને સરળતાથી એના ઉપર ખેંચી શકે. એટલે ફિનોલ એક એવું સંયોજન છે, તમારા પેરેગ્રાફની અંદર પહેલા પેરેગ્રાફની અંદર લખેલું છે કે બેન્ઝીન વલયમાં જોડાયેલો એક સમૂહ તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે. બેન્ઝીન વલયમાં જોડાયેલ એવું લખેલું છે, બેન્ઝીન વલયમાં જોડાયેલ વલયમાં જોડાયેલ ઓએચ સમૂહ ફિનોલને અથવા બેન્ઝીન તેને બેન્ઝીન વલયમાં જોડાયેલ ઓએચ સમૂહ તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે. આ વાક્ય લખેલું છે. હવે મેં એ સમજાવવાનો પ્રયત્ન કર્યો તમને કે બેન્ઝીન વલયમાં જોડાયેલો એક સમય હોય, તેમાં જો ફિનોક્સાઇડ આયન બનતો હોય, બને કેમ કે એસિડિક છે એટલે બને, તો એમાં જો સંસ્પંદન થાય તો શું થાય, તો કે અમુક પોઝિશન જેમ કે ઓર્થો પેરા અને ઓર્થો પોઝિશન નેગેટિવ બને, જેને કારણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન એના ઉપર સરળતાથી એટ્રેક થઈ શકે. એટલે એવું લખેલું છે, બેન્ઝીન વલયમાં જોડાયેલ ઓએચ સમૂહ તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે. એટલે ઓએચ સમૂહની હાજરી જરૂરી છે તો બેન્ઝીન વલયમાં અહીંયા એટલે કે આ નેગેટિવ ચાર્જ ઉપર એનો ટુ પ્લસ જે કરો તે સરળતાથી જોડાઈ શકે. આ બહુ અગત્યનું. બીજું વાક્ય અંદર એવું લખેલું છે કે નવો દાખલ થનાર સમૂહ, એ તો મેં તમને ચર્ચા કરી, નવો દાખલ થનાર સમૂહ જે એનો ટુ આવવાનો તે જશે ક્યાં, તો કે જશે ઓર્થો અને પેરા જશે ઓર્થો અને એના ઉપર જશે પેરા ઉપર. આ બહુ અગત્યનું. આ જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી મેં નહીં પડે. આ નેગેટિવ ચાર્જ આવશે અહીંયા બી, નેગેટિવ આવે અહીંયા બી, એનો મતલબ કે નવો આવનાર સમૂહ અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, તે સિવાય બીજી કોઈ જગ્યાએ આવી શકે નહીં. અને આવું થવાનું કારણ શું, તો બેન્ઝીન વલય સાથે જોડાયેલો ઓએચ સમૂહ જે એને સક્રિય કરે. કોને સક્રિય? બેન્ઝીન વલયને સક્રિય કરે. એટલે કે બેન્ઝીન વલય ઉપર નેગેટિવ ચાર્જ આવે તો જ એનો ટુ પ્લસને એ પોતાની તરફ શું કરી શકે, અથવા એનો ટુ પ્લસ જે ખરો કે જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહીએ તે સરળતાથી એના ઉપર એટેક કરી શકે. એટલે એને નામ આપેલું ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. એરોમેટિક વિસ્થાપન એ બી બરાબર સમજો, એરોમેટિક એટલે બેન્ઝીનના ચક્રની અંદર રહેલા એચ જે ખરા તેનું વિસ્થાપન થાય. આ એચ જશે નહીં, ઓએચમાંનો એચ નથી જવાનો, જશે ગયો આ આ આ કે આ, પણ ઓએચ એ કેવો નિર્દેશક છે ઓર્થો પેરા, એટલે જઈ શકે કયો, તો કે આ જઈ શકે, આ જઈ શકે અને આ જઈ શકે. તે સિવાયના મેટા પોઝિશનવાળા એચ જઈ શકે નહીં. ઓકે,